સુરતના રીઢા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ થશે. 50 થી 100 વાર મેમો ફટકાર્યા બાદ પણ આ વાહન ચાલકો ન સુધરતા ટ્રાફિક પોલીસ હવે 12,631 લાયસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ મોકલશે. આ સાથે 5 થી વધુ વાર ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહન ચાલકનું ડેટા બેઝ પણ તૈયાર કરાયો છે. નો પાર્કિંગમાં પાર્કિંગ, ઓવર સ્પીડ, રોંગ સાઇડ અને મોબાઈલ પર વાતો કરવા સહિતના ગુના વાહન ચાલકોએ કર્યા છે. વાહન ચાલકો સતત ટ્રાફિક નિયમોની એસી તેસી કરી રહ્યા છે. એક બાદ એક 50 થી વધુ અને 100 થી વધુ ઈ ચલણ આવ્યા બાદ પણ તેઓને કોઈ ફેર ન પડતા આખરે ટ્રાફિક પોલીસ વિભાગે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. સુરત શહેરમાં 5 થી વધુ ઈ ચલણ મેળવનાર વાહન ચાલકોની સંખ્યા 15,000 થી પણ વધુ છે. આ અંગેની માહિતી સુરત શહેર ટ્રાફિક શાખાના ડીસીપી અમિતા વાનાણીએ આપી છે. સુરત શહેરમાં અકસ્માતની ઘટના પર બ્રેક લાગે અને સારી રીતે ટ્રાફિક વ્યવસ્થા ઊભી થાય આ માટે ટ્રાફિક વિભાગ દ્વારા ડેટા બેઝ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડેટા બેઝમાં તમામ લોકોના નામ છે જેમને 5 થી વધુ વાર ટ્રાફિક વિભાગે નિયમ ભંગ કરવા બદલ ઈ ચલણ મોકલ્યા છે. હવે આ લોકો ઉપર કાર્યવાહી કરવા માટે ટ્રાફિક વિભાગે કમર કસી છે. ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા લાગ્યા છે. અલગ અલગ પ્રકારના જે ટ્રાફિકના હેડ હોય છે તેઓ દ્વારા જે વાહન ચાલકો ટ્રાફિક નિયમોના ભંગ કરે છે તેમના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરી તેમને મોકલવામાં આવતા હોય છે. પરંતુ અમુક વાહન ચાલકો આવા ઈ ચલણને અવગણીને સમાધાન શુલ્કની રકમને ભરપાઈ કરતા નથી. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા જે પણ વાહન ચાલકોને આવા ઈ ચલણ કે દંડના કાગળ તેમના ઘરે મોકલવામાં આવે છે તેમને તાત્કાલિક ભરવા માટે જણાવવામાં આવે છે. સુરત શહેરને હજુ વધારે સુરક્ષિત અને સલામત બનાવવા માટે તેમજ સુરતના શહેરીજનોના જીવ બચાવવા માટે અકસ્માતમાં ઘટાડો લાવવા માટે હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ રોંગ સાઇડ નો પાર્કિંગ અને ઓવર સ્પીડિંગની ડ્રાઇવ ચાલી રહી છે અને આ ડ્રાઇવ હેઠળ છેલ્લા 3 દિવસમાં રોંગ સાઇડના 1,465થી વધારે 1,427 વાહન ચાલકો જે આડેધડ પાર્કિંગ કરતા હતા તેમને અને ઓવરસ્પીડિંગમાં કુલ 1,500થી વધારે વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. તેઓએ સાથે જણાવ્યું હતું કે સુરત ટ્રાફિક શાખા માટે એનાલિસિસ કરેલા ડેટાબેઝ રેડી છે. 12,631 લોકો એવા છે જેમના ઘરે 50 થી 100 કે તેથી પણ વધારે અલગ અલગ હેડમાં ઈ ચલણ મોકલવામાં આવ્યા છે. આવા વાહન ચાલકો વિરુદ્ધ આરટીઓને લાયસન્સ રદ કરવા માટે ટ્રાફિક શાખા ચોક્કસપણે રિપોર્ટ કરશે. અત્યાર સુધીમાં 6,000થી પણ વધુ આવા લોકો છે જેમને 50 થી 100 જેટલા ઈ ચલણ મળ્યા છે તેમનો રિપોર્ટ આરટીઓને કર્યો છે. સુરતમાં છેલ્લા 8 મહિનામાં સસ્પેન્ડ કરાયેલા 583 વાહન ચાલકના લાયસન્સ પૈકી 60 થી વધુના 7 મહિના માટે જ્યારે મોટાભાગના વાહન ચાલકોના 3 મહિના માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે હિટ એન્ડ રન અને અન્ય કેસમાં 180 દિવસ સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત શહેર ઈ ચલણ વિભાગ દ્વારા અલગ અલગ ટ્રાફિક વાયોલેશન હેડ મુજબ કરેલા ગુનાહો માટે વાહન ચાલકોને ઈ ચલણ પાઠવવામાં આવતા હોય છે. સુરત શહેરમાં રોંગ સાઇડમાં વાહન ચલાવી પોતાના અને અન્ય વ્યક્તિઓના જાનમાલને નુકસાન કરતા વાહન ચાલકો જેમણે 5 કે તેથી વધુ વખત રોંગ સાઇડમાં વાહન ચલાવી ગુનો કર્યો હોય અને સુરત શહેર ઈ ચલણ વિભાગ દ્વારા જે વાહન ચાલકોના 5 થી વધારે વખત રોંગ સાઇડમાં ઈ ચલણ જનરેટ થયેલા હોય તેવા કુલ 5,289 વાહન ચાલકના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓ વિભાગ સુરત શહેરને રિપોર્ટ કરવામાં આવ્યા છે. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઇડમાં જે વાહન ચાલકો પોતાનું વાહન ચલાવે છે તેમને રોંગ સાઇડમાં પોતાનું વાહન ન ચલાવે તે બાબતે જાગૃત કરવામાં આવી રહ્યા છે. સમગ્ર સુરત શહેરમાં કુલ 80 ટીમ બનાવી દરેક રીઝન સર્કલ અને સેમી સર્કલ તરફથી જે વાહનો રોંગ સાઇડમાં ચલાવે છે તેમની સામે 1 મહિના પહેલા ડ્રાઇવ કરવામાં આવી હતી. એમાં કુલ 607 રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવતા વાહન ચાલકોમાં લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કર્યો છે.